રાજકોટ જિલ્લાના માલધારી વિકાસ સંગઠનના પ્રમુખશ્રી જીલાભાઈ ગવારાના વડપણ હેઠળ લોકરક્ષણ ભરતી પરીક્ષાના જાહેર કરેલ પરિણામમાં માલધારી સમાજને ભરતી પસંદગી સમિતિ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે તેને લઈને ભરવાડ રબારી ચારણ માલધારી સમાજનું સંમેલન યોજીને મુખ્યમંત્રીશ્રીને અનુસંધીને રાજકોટ જિલ્લા માલધારી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી ગુજરાત સરકાર દ્વારા બે હજાર અઢારમાં એલ ભરતી પરીક્ષા લેવાયેલ હતી અને તેનું તારીખ એક બાર બે હજાર ઓગણીસના રોજ પોલીસ ભરતી પસંદગી સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ મૂકવામાં આવેલ હતો આ જાહેર કરેલ મેરિટ લિસ્ટમાં અનુસૂચિત જનજાતિ કેટેગરી ધરાવતા ભરવાડ રબારી અને ચારણ સમાજના ઘણા ઉમેદવારો કટઆઉટ મેરિટ કરતાં વધારે ગુણ ધરાવતા હોવા છતાં આવા ઉમેદવારોને મેરિટ લિસ્ટની બહાર રાખવામાં આવેલ છે જેને લઈને સમગ્ર ગુજરાતના ભરવાડ રબારી અને ચારણ માલધારી સમાજ લાલગુમ થયેલ છે અને પોતાના પર થયેલ અન્યાયથી રોષે ભરાઈને ઠેર ઠેર ધરણા અને આંદોલન કરી રહ્યા છે જેને અનુસંધાને રાજકોટ જિલ્લા માલધારી વિકાસ સંગઠનના પ્રમુખ શ્રી જીલાભાઈ ગમારાની આગેવાનીમાં ભરવાડ રબારી ચારણ સમાજમાં એકતા સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી આવેદનપત્ર પાઠવ્યું હતું સવારથી જ માલધારી સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો મોરબી રોડ પર આવેલ પારિજાત પાર્ટી પ્લોટમાં ઉમટી પડ્યા હતા જ્યાં માલધારી સમાજના ધર્મગુરુઓ તેમજ વિવિધ આગેવાનો દ્વારા સભાને સંબોધીને રેલી યોજીને કલેકટર કચેરીએ શિસ્તબદ્ધ રીતે પહોંચીને આવેદનપત્ર દ્વારા સરકારશ્રીની રજૂઆત કરેલ આવેદનપત્ર દ્વારા લોકરક્ષક દળનું જાહેર કરેલ મેરિટ લિસ્ટ રિવાઇડ કરવાની ન્યાયિક માંગણીઓ સરકારશ્રી દ્વારા મલાકણ પંચની નિમણૂક કરી સુરઠિયા રબારી સમાજની સમીક્ષા કરીને દશક કાર્ડ આપવાની કાર્યવાહી કરેલ તેમાં હાલ આવા પંચની જોગવાઈ કરી ભરવાડ અને ચારણ સમાજની સમીક્ષા કરી આવા કાર્ડ આપવા માટેની કાર્યવાહી કરવાની માંગણી કરેલ તેમજ ભવિષ્યમાં આવનારી ભરતીઓમાં આવી હતી હર્ષલ ખંડેડિયા શ્રી જામનગર